ચોટીલા નગરપાલિકામાં ભાજપે સત્તા સંભાળતા પ્રમુખ તરીકે જયદીપભાઈ ખાંચર અને ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ ગોહિલની વરણી કરવામાં આવી હતી. સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં ચોટીલા નગરપાલિકાના કુલ 6 વોર્ડમાં 22 સભ્યોની જંગી બહુમતી સાથે જીતીને નગરપાલિકા પર ભાજપનો ભગવો લહેરાયો હતો, જેમાં આજે ચોટીલા નગરપાલિકાના પ્રમુખ, ઉપપ્રમુખ તેમજ કારોબારી ચેરમેનના નામો જાહેર કરાયા હતા. ચોટીલા નગરપાલિકાની 2021ની સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીમાં 22 સભ્યો સાથે જીત હાંસલ કરીને કોંગ્રેસના સુપડા સાફ કર્યા હતા, જેને લઈને આજે ચોટીલા ડેપ્યુટી કલેક્ટર રાજ સુથાર, મામલતદાર પીએલ ગોઠી સહિત જિલ્લા ભાજપ મહામંત્રી હિતેન્દ્રસિંહ ચૌહાણની હાજરીમાં નગરપાલિકા પ્રમુખ તરીકે જયદીપભાઈ ચોરુભાઈ ખાચર, ઉપપ્રમુખ તરીકે ધર્મેન્દ્રસિંહ ઘનશ્યામસિંહ ગોહિલ અને કારોબારી ચેરમેન તરીકે જગદીશભાઈ પરમારની નિમણૂક આપવામાં આવતા શહેરીજનોમાં ખુશીનો માહોલ સર્જાયો હતો. ચોટીલા પોલીસ સુરક્ષા સાથે નામોની યાદી જાહેર કરવામાં આવી હતી. જગદીશસિંહ ઝાલા, ZSTV, ચોટીલા. જનતા પાર્ટીએ જે અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તથા ગ્રામજનોએ અમારી ઉપર વિશ્વાસ મૂક્યો છે તે પૂર્ણ કરશું અને ચોટીલાને સુંદર નગર બનાવશું. કયા વિઝન સાથે બોડી કાર્યરત રહેશે? ટોટલ જે કાંઈ પેન્ડિંગ કામ છે એ અમે પૂર્ણ કરશું અને પૂર્ણ કર્યા પછી જે છેવાડાના વિસ્તારો છે એને અમે રોડ, રસ્તા અને ગટરની પૂરેપૂરી વ્યવસ્થા રહેશું. એ અમારું આવતી 5 વર્ષની ટર્મમાં અમારું કામ રહેશે. અચ્છા, નોંધનીય શહેરને તમે શું આપવા ઈચ્છી રહ્યા છો? જે કંઈ શહેરની જનતાને, પબ્લિકને જે કાંઈ ઈચ્છા હોય એ કમ્પ્લીટ પૂર્ણ કરવામાં આવશે. અચ્છા, જે અધૂરું પડ્યું છે, માનો કે બગીચો છે, ટાઉન હોલ છે, સ્પોર્ટ્સ સંકુલ છે, એના માટે બોડી પહેલાં કાર્યરત રહેશે કે અમારી પહેલાં પ્રાયોરિટી છે એના માટેની? ભગવાન કા પૂછો. ઓલરેડી અમે અત્યારે શાસ્ત્રીનગરમાં એક કેમ્પ તો કરી નાખ્યો છે, એમાં લગભગ મિનિમમ 200-250 એ લીધું હતું, રસીકરણ કરાવ્યું હતું. નેક્સ્ટ ટાઈમ હજી અમે એ કાર્યક્રમ ચાલુ રાખ્યું અને ચોટીલાની ટોટલ જેટલી જનતા છે અત્યારે 45-60 વર્ષનું છે એને દેવામાં આવે છે તો અમે ટોટલ પૂર્ણ કરશું. અચ્છા જયદીપભાઈ, ખાસ કરીને યંગ જનરેશન માટે નગરપાલિકા શું આપશે? કેમ કે બંને સુકાનીઓ યંગ છો અને યુવાનોને લક્ષ્યમાં રાખીને તમે શું શું યુવાનો માટે કરી રહ્યા? તો યુવાનો માટેનું સ્પોર્ટ્સ સેન્ટર માટેની અમારે રજૂઆત આવેલી છે એટલે એને માટે અમારી પહેલી પ્રાયોરિટી છે. શિક્ષણ જગત માટે શું કરશું? કોમર્સ કોલેજ માટેની માંગણી છે બધાની, એની અમે રજૂઆત કરેલી છે અને એની માટે અમે જલ્દી જેટલું થાય એટલું કરશું. ચોટીલાની જનતાને શું સંદેશો દેવા દેશો પ્રમુખ બન્યા પછી? ચોટીલાની જનતાને જે કાંઈ એના પૂર્ણ કામ છે એ અમે પૂર્ણ કરશું અને જે કાંઈની લોકચાહના છે, અમને જેવી રીતે એમને બહુમતીથી ચૂંટાયા છે તો એની અમે પૂર્ણ કામગીરી કરશું. ટોટલ વિકાસના કામ અમે સંપૂર્ણ 100% કરશું એ ખાતરી આપી.